હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો હોપ કરું છું બધા મજા મળશે વેલકમ ટુ માય ચેનલ હું છું ફરેન્ડ સફેદા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર સો નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવનારી આવી જ વિડીયો તમને પહેલાં મળશે વેલકમ ટુ માય ચેનલ સો સુરતીઓ જાગી જાવ ફર્સ્ટ ઓફ ઓલ તો સુરતની જન આંદોલન માંગ સાર્વજનિક સોસાયટીની દરેક કોલેજોના જોડાણ જોડાણને વીએનએસયુ સાથે જ ચાલુ રાખે એવી આશા આપણે રાખીએ પરંતુ આ બધ આ કોલે આ યુનિવર્સિટી તો બધા બધી કોલેજને બહાર કાઢી જ મૂકી છે એવું નક્કી થઈ ગયું છે તો ચર્ચા શા માટે ઈસવીસનને ઓગણીસોને અઢારમાં શરૂ થયેલ એમટીબી આર્ટ્સ કોલેજ અને સાર્વજનિક સોસાયટીની બીજી કોલેજો જેમ કે પીટી સાયન્સ અને કેપી કોમર્સ કોલેજને વીએનએસયુએ પોતાની સાથેના જોડાણમાંથી મુક્ત કરી ખાનગી યુનિવર્સિટી બનાવવા આદેશ આપ્યો છે ખાનગી યુનિવર્સિટી બનવું કે નહીં તે માટે ખુદ સાર્વજનિક સોસાયટીએ પણ કોઈ આવેદન આપ્યું નથી છતાંય વીએનએસયુએ જાણે ધક્કો મારી વર્ષોથી ઊભેલી પ્રતિષ્ઠા કોલેજોની મહાન માનહાનિ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ સ્પષ્ટ જણાય છે ફાયદો કોઈ નથી આમાં કોઈ ફાયદો નથી બરાબર નુકસાન જ છે સુરત તેમજ તેની આસપાસની ભાવિ પેઢીઓ દરેક વિદ્યાર્થીઓને ઠેસ પહોંચશે કેવી રીતે તો ભાઈ સાર્વજનિક સોસાયટી કોલેજો ગ્રાન્ટેડ હોવાથી તેની વાર્ષિક સરેરાશ ફી કેટલી હોય છે ત્રણ હજાર આસપાસ હોય છે જો તે ખાનગી યુનિવર્સિટી બનશે તો નિયમ મુજબ યુજી અને ગુજરાત રાજ્ય સરકારની દરેક આર્થિક સહાયો રદ થઈ જશે જેના કારણે યુનિવર્સિટીને કાર્યરત રાખવા ફી વધારો કરવો પડશે જે આશરે પ પાંત્રીસ હજારથી ચાલીસ હજાર સુધીનો હોય છે શું આ સારું છે કેમ આ લોકો સમજતા નથી ભવિષ્યનો સવાલ છે લાસ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે શું કહે છે સંસ્કૃત ઇતિહાસ અને મનોવિજ્ઞાનના સેન્ટર ફક્ત સુરતની એમટીબી આર્ટસ કોલેજમાં જ છે અને જો આવા આવો ફી વધારો થશે તો સુરતના સ્થાનિક ગરીબ મધ્ય કક્ષાની વતનીઓ ક્યાં ભણવા જશે કહી દો ભાઈ કેમ કે અમદાવાદમાં તો ફી બહુ છે પીજીના સેન્ટરો બંધ થશે તો બેચલર બાદ માસ્ટરનો અભ્યાસ કરવા ક્યાં જશે વિદ્યાર્થી મિત્ર જાગો સુરતીઓ જાગો અને દરેક સગા સંબંધીઓને આ મેસેજ મોકલો શેર કરો કેમ કે આપણા છોકરાઓ હવે ક્યાં ભણવાના કંઈ ખબર નથી આપણે સો કવિ નર્મદ જ વરસ વારસો છે ચાલો બતાવી દઈએ ફરી એકવાર સમાજમાંથી દૂષણને દૂર કરી એજ્યુકેશન સિસ્ટમને તંદુરસ્ત બનાવી દઈએ ચાલો આ મેસેજ ફટફટ શેર કરી દો આશા રાખું છું કે આ મેસેજ શેર થશે એન્ડ હું હું એકદમ આ તદ્દન વિરોધ છું આની આ તદ્દન વિરોધી છું આ જે થયું છે પ્રાઇવેટાઈઝેશન એન્ડ પ્રાઇવેટાઈઝેશન જે થયું છે એ તદ્દન ખોટું છે બિકોઝ ફીઝમાં તો વધારો થશે જ સાથે સાથે જે ગરીબ છે એ લોકોને કોઈ શિષ્યવૃત્તિ મળશે નહીં સો હવે શું તો નેક્સ્ટ વિડીયોમાં હું બતાવી દઉં છું કે સેમ સિક્સ માટે શું થશે અને જે એડમિશન લેશે એમનું શું થશે એન્ડ જો આંદોલન તો કર્યું જ છે તો પણ આપણે શું થશે એની આશા રાખીએ કે જ્યાં શું થશે એ બધું જ કરી બતાવે તો કંઈ મેળ પડશે નકર પછી છોકરાઓનો ભવિષ્ય તો ખબર નહીં ક્યાં જવાનો છે કોઈ સમજવા રેડી નથી નરેન્દ્ર મોદી સાહેબે તો મસ્ત પબ્લિકાઈઝેશન અને પ્રાઇવેટાઇઝેશનનું જે કીધું છે એ કંઈ બરાબર છે પ્રાઇવેટાઈઝેશન ક્યારે થાય ખબર છે જ્યારે કરોડોપતિ દેશમાં હોય અમે કંઈ કરોડોપતિ પતિ છે નહીં બરાબર છે ચાલો ટેન્શન નહીં લેતા જે પણ થશે હું અપડેટ કરીશ અને ફર્સ્ટ થિંગ કે આ શું થશે શબ્દ તમારા મગજમાં આવશે તો આ શું થશે ને કરી બતાવશું આપણે ટેન્શન નહીં લેતા અને જે ડિગ્રીવાળા વિદ્યાર્થી મિત્ર છે એમનું જે હું છે હું જોઈ લઉં છું કેવું થશે હવે પેપરનું બધું સો ડોન્ટ વરી અબાઉટ ઇટ થેન્ક યુ સો મચ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો